રાજકોટના અગ્નિકાંડ પછી કોઈ પણ તંત્ર હોય એ દરેકને હવે પોતાની ફરજ યાદ આવી છે અને બધા જ દોડતા થયા છે ને. એમાંથી જ એક આરટીઓનું તંત્ર છે. અત્યાર સુધી ફિટનેસ સર્ટિફિકેટ એક પણ વાનના જોવામાં નહોતા આવતા, તપાસવામાં નહોતા આવતા. મોટા ભાગની સ્કૂલ વાનો ફિટનેસ સર્ટિફિકેટ વગર ફરતી હતી. લગભગ 54,000થી વધારે વાનો રાજ્યની અંદર એવી હતી કે જે જીવતા બોમ્બની જેમ ફરતી હતી. પણ તંત્રને અચાનક સૂજ્યું અને ફિટનેસ સર્ટિફિકેટ વગેરે 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 શરૂ કરવામાં આવ્યા અને એનો ખર્ચો સીધો જ વાલીઓ ઉપર નાખવામાં આવ્યો. એ ગઈકાલે અમે બતાવ્યું આપને. પણ હવે આજે સ્કૂલોની પણ દાદાગીરી અને સ્કૂલોની પણ મનમાની સામે આવી છે. સ્કૂલોએ હાથ અદ્ધર કરી દીધા છે ભાઈ કે વાનની જવાબદારી અમારી નથી. વાન ભલે સ્કૂલની અંદર ચાલતી હોય પણ શાળા સંચાલકો એની જવાબદારી લેવા તૈયાર નથી, ત્યાં સુધી કે વાલીઓ પાસે તેઓ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ પર સહી પણ કરાવે છે. એ લોકો લખાવડાવે છે કે તમારા બાળકને વાનમાં કંઈ પણ થાય તો અમારી જવાબદારી નથી, એના ઉપર સહી કરો. બળજબરીથી સહી કરાવતા હોવાનો આરોપ વાલીઓ લગાવી રહ્યા છે. રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતમાં પણ તંત્ર સફાળે જાગ્યું છે, પરંતુ હવે છટકબારીની નીતિ અપનાવવામાં આવી રહી છે. આ તમામ જે દેખાઈ રહ્યા છે વાલીઓ છે અને વાલીઓ પાસે હવે એક સંમતિ પત્ર ભરવામાં આવી રહ્યું છે શાળાઓ દ્વારા કે કોઈ કારણોસર વાનમાં આગ લાગે, અકસ્માત થાય કે ઓટોરિક્ષામાં કંઈ એક્સિડન્ટ થાય, એમાં પણ આગ લાગી જાય તો સંપૂર્ણ જવાબદારી અથવા તો વાલીની રહેશે અથવા તો જે તે વાન ચાલકની રહેશે. એટલે સ્કૂલ સંચાલકો આમાંથી છટકબારી શોધી રહ્યા છે. તમે લોકોએ પત્રક ભર્યું કે નહીં ભર્યું? ક્યુકી એસે ખાલી મતલબ પેરેન્ટ્સ કી થોડી ના હિન્દી મેં બોલ સકતી હું. ખાલી પેરેન્ટ્સ કી જિમ્મેદારી નહીં હૈ, ટીચરોં કી ભી જિમ્મેદારી. હમ અપને બચ્ચોં કો વહાં ભેજ રહે હૈ ઓર વો બકાયદા પૈસે દે કરકે ભેજ રહે હૈ. એસે નહીં કે વો ફ્રી મેં હમે પઢા રહે હો, તો હર ચીજ ઉનકી જિમ્મેદારી હૈ. ઠીક હૈ, ઓર જૈસે કી ડ્રાઈવર કી ભી જિમ્મેદારી હૈ, વેન વાલે કી ભી જિમ્મેદારી. ઓર અગર જો ફોર્મ ભરવા રહે હૈ ઉસકે નિયમ સબકે લિયે બરાબર હોને ચાહિયે.